નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય શ્રમણ બધાને. હવે આજના લેક્ચરમાં બીજો કટકો આ જ પ્રમેયનો શીખીશું. બરાબર, ફરીથી એક વખત રિવાઇઝ કરી લઈએ. રિવાઇઝ કરવામાં શું છે કે બે સમરૂપ ત્રિકોણના ક્ષેત્ર પર વિધાન છે કે બે સમરૂપ ત્રિકોણના ક્ષેત્ર પરનો ગુણોત્તર તેમની અનુરૂપ બાજુઓના વર્ગોના સમપ્રમાણમાં હોય છે. આઈ હોપ બધાને હવે આ ક્લિયર થઈ ગયું હશે કે તમે વ્યવસ્થિત હોમવર્ક કર્યું હશે તો. બરાબર, બે આકૃતિ દોર નાખવાની, કેમ દોરવાની એ તમને શીખડાયું છે. પહેલાં એક નાનો પાયો દોરીએ, પછી એક મોટો પાયો દોરીએ, પછી આ બાજુ હાવ નાની દોરવાની કે જેથી બીજી બાજુ મોટી બને, આ બાજુ સાવ નાની દોરવાની કે જેથી બીજી બાજુ મોટી બને. નામ આપી દઈએ એ બી સી, પી ક્યુ અને આર, વચ્ચે સમરૂપની નિશાની કરી દઈએ. હવે પક્ષ, પક્ષમાં શું લખશું તો કે સંગતતા એ બી સી પી ક્યુ આર માટે ત્રિકોણ એ બી સી સમરૂપ છે ત્રિકોણ પી ક્યુ આર. પક્ષમાં શું લખશું તો કે સંગતતા એ બી સી પી ક્યુ આર માટે ત્રિકોણ એ બી સી સમરૂપ છે ત્રિકોણ પી ક્યુ આર. સાધ્ય, સાબિત શું કરવું છે તો કે એ બી સી અપોન પી ક્યુ આર, એ બી સી અપોન પી ક્યુ આર ઇક્વલ ટુ એ બી સ્ક્વેર અપોન પી ક્યુ સ્ક્વેર બરાબર બી સી સ્ક્વેર અપોન ક્યુ આર સ્ક્વેર બરાબર એસ એ સ્ક્વેર અપોન પી આર. બરાબર, આ એક ક્લિયર જ હશે. સાબિતી, સાબિતીની શરૂઆત પાછું આ પક્ષથી જ કરવાની કે અહીં સંગતતા એ બી સી પી ક્યુ આર માટે ત્રિકોણ એ બી સી સમરૂપ છે ત્રિકોણ પી ક્યુ આર. હવે આ બંને ત્રિકોણો સમરૂપ હોય તો આપણે ખબર જ છે શું લખી શકાય, આટલું આપણે ઘણી પ્રેક્ટિસ કરી છે આગળ. બરાબર, તો આ બે ત્રિકોણો સમરૂપ છે તો હું શું કહી શકું, ખૂણો એ એકરૂપ ખૂણો પી, ખૂણો બી એકરૂપ ખૂણો ક્યુ, ખૂણો સી એકરૂપ ખૂણો આર. આ લખી નાખ્યું. બરાબર, નેક્સ્ટ, ખૂણાઓ તો સરખા હોય જ, ઉપરાંત બાજુઓનો ગુણોત્તર પણ સરખો હોય. ક્યારે? જો બે ત્રિકોણો સમરૂપ હોય તો. હવે એ કહેવાનું કે એ બી ના છેદમાં પી ક્યુ છે બરાબર બી સી ના છેદમાં ક્યુ આર બરાબર એ સી ના છેદમાં પી આર. સમીકરણ એક અહીંયા સુધી તમને આવડે. પછી તરત જ બધે બંને બાજુ વર્ગ કરી નાખો, આ બધાના વર્ગ કરી નાખીને કહીએ સમીકરણ બે. આ પહેલો કટકો હતો. હવે શું કરવાનું તો એ લખું છું કે હવે બીજા કટકાની શરૂઆત ક્યાંથી કરવાની. તો જો હું વેધ દોરીશ, શું દોરીશ, વેધ. ચાલો અહીંયા વેધ દોર્યો એ એલ, વેધ હંમેશા લંબ જ હોય ને, કાટખૂણો બને, એ એલ વેધ દોર્યો. અહીંયા પી એન વેધ દોર્યો. બરાબર, તો એ જ લખીએ કે હવે ત્રિકોણ એ બી સી માં વેધ એ એલ અને ત્રિકોણ પી ક્યુ આર માં વેધ પી એન દોર. ત્રિકોણ એ બી સી માં વેધ એ એલ અને ત્રિકોણ પી ક્યુ આર માં વેધ પી એન દોર. હવે જો વિદ્યાર્થી મિત્રો, વેધ દોર્યા આપણે, વેધ, તો શું ફેરફાર શું થયો? જો વેધ દોર્યા તો ફેરફાર શું થયો? ફેરફાર એવો થયો કે ઓરિજિનલ ત્રિકોણ હતો એમાંથી બે ત્રિકોણ બની ગયા છે. આ પી ક્યુ આર હતો એમાંથી પણ બે ત્રિકોણ થઈ ગયા. ઇન શોર્ટ, નાવ વી આર હેવિંગ ફોર ટ્રાયંગલ. બરાબર, આપણી અગર હવે ચાર ટ્રાયંગલ થઈ ગયા, એક બે ત્રણ અને ચાર. આમ જોવા જાય તો છ થાય. કેવી રીતે છ? આ એક બે ત્રણ ચાર તો થયા, આ ઓરિજિનલ ટ્રાયંગલ પોતે એ બી સી અને આ ઓરિજિનલ પી ક્યુ આર છે. હવે આપણી આગળ જે મેઇન ત્રિકોણ હતા એ બે કટકામાં વિભાજિત થઈ ગયા. તો હવે પ્રમેયમાં શું વિચારીશું, કઈ રીતે આગળ વધીશું? તો જો માણસ કોઈ માણસ થોડુંક નોન ટેકનિકલ સમજી લઈએ પછી આમાં કમ બેક થાય. માણસ હોય માણસ, બરાબર, તો એના છોકરા માણસ જ હોય કે કૂતરા બિલાડા હોય? નો, અથવા કૂતરા બિલાડાના છોકરા કૂતરા બિલાડા છોકરા, બરાબર, એના છોકરા માણસ ન હોય.
તો હવે હું એમ કહીશ કે આ બે એવા સમરૂપ હતા ને, તો એના છોકરા હોય સમરૂપ જ હોય કે ન હોય? જે માણસના છોકરા માણસ હોય એમ, સમરૂપ ત્રિકોણના છોકરા સમરૂપ ત્રિકોણ જ હોય એ મને ખબર છે, બરાબર. પણ આપણે સાબિત કરવું પડે. હવે જો આ મેઇન ત્રિકોણ એબીસી હતો અને આ મેઇન ત્રિકોણ પીક્યુઆર હતો, બરાબર. એ બંને તો સમરૂપ હતા જેવું કીધું હતું, પણ વેધ દોરવાથી એના બે છોકરા એવા, આ ત્રિકોણ અને આ ત્રિકોણ, આ ત્રિકોણ અને આ ત્રિકોણ. તો હવે આપણે શું સાબિત કરશું કે આ છોકરો લેખ લેવાનો અને આ છોકરો લેવાનો, બરાબર. એ બે માણસ છે એવું સાબિત કરવાનું, માણસ જ છે. જો પેલા જ કીધું સમરૂપ ત્રિકોણ જ છે, એના છોકરા સમરૂપ ત્રિકોણ જ હોવાનું, પણ એ હું કહું છું, બરાબર. પણ આપણે સાબિત કરવું પડશે. તો હવે આપણો નેક્સ્ટ ટાર્ગેટ શું છે? બરાબર, આના બે છોકરા એવાના, પેલો છોકરો આ બીજો છોકરો, આના બે છોકરા પેલો છોકરો બીજો છોકરો, બેનના પેલા પેલા છોકરા એ ને, બેનના પેલા પેલા છોકરા એ સમરૂપ સાબિત કરવાના છે. મેં કીધું એ પ્રમાણે તો થવાના જ છે કે માણસના છોકરા માણસ હોય, બરાબર. તો સમરૂપ ત્રિકોણના છોકરા સમરૂપ ત્રિકોણ જ હોય, મેં કીધું એ વાત સાચી જ છે. છતાં પણ આપણે તો અહીંયા સાબિત કરવું પડે, કેમ કે પ્રમેય છે, પ્રમેયમાં દરેક વસ્તુ સાબિત કરવાની. તો હવે આપણો નેક્સ્ટ ટાર્ગેટ શું છે? તો કે આ ત્રિકોણ અને આ ત્રિકોણ, આ ત્રિકોણ અને આ ત્રિકોણ, એને આપણે કેવા સાબિત કરવા છે? સમરૂપ સાબિત કરવા. ક્લિયર? પેલા પેલા બે છોકરા છે ને, આ છોકરો અને આ છોકરો, એને કેવા સાબિત કરવા છે? સમરૂપ સાબિત કરવા છે, બરાબર. હવે એના માટે હું આગળ વધું છું કે ત્રિકોણ કયો ત્રિકોણ? એ બી એલ અને ત્રિકોણ પી ક્યુ એલ. ત્રિકોણ એ બી એલ અને ત્રિકોણ પી ક્યુ ત્રિકોણ એ બી એલ, ત્રિકોણ એ બી એલ અને ત્રિકોણ પી ક્યુ એલ માં જો આ બે સમરૂપ નથી હોય, એને આપણે સમરૂપ સાબિત કરવા છે. હવે જો યાદ કરો આગલો વિડીયો, આ ચેપ્ટરના આગલા વિડીયોમાં આપણે અમુક છ આકૃતિ હતી, ત્યાં એવું કીધું હતું કે આ છ છ આકૃતિઓ સમરૂપ છે, અને કઈ શરતને આધારે સમરૂપ છે? એ કયો? તો આ કંઈ શરત હતી કે બા બા બા, બા ખૂ બા, ખૂ 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 અને ખૂ ખૂ, બરાબર. બા બા બા, બા ખૂ બા, ખૂ 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 અને ખૂ ખૂ, આવી ચાર શરતો હતી. એ ચાર શરતો લઈને આપણે સાબિત કરતા હતા કે આપેલા ત્રિકોણો કેવા છે? સમરૂપ છે. તો જુઓ હવે આ બે ત્રિકોણની વાત કરી, આ બે ત્રિકોણ તેમના નામે નામ લખ્યા છે, ખાલી ત્રિકોણ એ બી એલ અને ત્રિકોણ પી ક્યુ એલ માં હું ખૂબ ખૂબ શરતને આધારે, ખૂબ ખૂબ શરતને આધારે હું સાબિત કરી દઈશ કે આ બંને તો કેવા છે? સમરૂપ. કઈ રીતે? જો આ ત્રિકોણની અંદર અહીંયા કાટખૂણો છે, આ ત્રિકોણમાં અહીંયા કાટખૂણો છે, આપણે બનાવ્યો નથી, વેદ છે. વેદ તો મેં તને એવું છું તો એમ લખીશ કે ત્રિકોણ એ બી એલ અને ત્રિકોણ પી ક્યુ એલ માં શું? તો કે ખૂણો એ એલ બી, ખૂણો એ એલ બી, ખૂણો એ એલ બી એકરૂપ ખૂણો પી એન ક્યુ, એકરૂપ ખૂણો પી એન ક્યુ. રીઝન લઈ દઈશ, કારણ કે કાટખૂણા, સમજાણ. આ બે ત્રિકોણ માં આ બે ખૂણા સરખા કહી દીધા, કાં તો કે બે કાટખૂણા છે, આઈને હું છે, આઈને હું છે. તો એમ કહી શકું આ બે ત્રિકોણમાં આ એક ખૂણાની જોડ સરખી આવી, આ બે ત્રિકોણમાં એક ખૂણાની જોડ સરખી છે, કારણ કે કાટખૂણા, બરાબર. ખૂણો એ એલ બી એકરૂપ ખૂણો પી એમ ક્યુ કહી શકાય, કેમ કે બેના માપને હું છે, કારણ કે કાટખૂણો એટલે બે ત્રિકોણ વચ્ચે એક ખૂણાની જોડ સરખી આવી. હજી એક ખૂણાની જોડ સરખી છે, જો કઈ? તો કે ખૂણો બી અને ખૂણો ક્યુ એ સરખા છે. સાહેબ કેમ સરખા છે? જો આગળ ખૂણો બી અને ખૂણો ક્યુ સરખા જ છે ને, સમજાય છે? આ તો એના પેરેન્ટ્સની વાત થઈ છે ને, સમજાય છે? રિયલ જો
माँ बाप ना लक्षणों छोकरा मा आवे छे, माँ बाप ना लक्षणों ए छोकरा मा आवे, छोकरा ना लक्षणों माँ बाप मा आवे एवुं न ऊंधुं न थाय, माँ बाप ना लक्षणों छोकरा मा आवे छे। तो जो आ खूणो बी जे छे ई ओरिजिनल त्रिकोण नो खूणो छे, ई जे ताया खूणो क्यू जे छे ई या ओरिजिनल पेरेंट्स त्रिकोण नो खूणो छे। तो आगर पेरेंट्स उनी सरखामणी करता तो आ बी ત્યારે આપણે ખૂણો બી એકરૂપ ખૂણો ક્યુ કીધું જ હતું, ખૂણો બી એકરૂપ ખૂણો ક્યુ કીધું જ હતું। તો હવે એ જ ખૂણો બી આ છોકરામાં આવ્યો છે, એ જ ખૂણો ક્યુ આ છોકરામાં આવ્યો છે। તો એ સરખા જોવા લખી નાખીએ કે ખૂણો બી એકરૂપ ખૂણો ક્યુ। હવે જો આ બે ત્રિકોણમાં આ એક એક ખૂણાની જોડ અને આ બીજા ખૂણાની જોડ સરખી આવી તો આ બંને ત્રિકોણો કેવા થઈ જાય, સમરૂપ થઈ જાય। કઈ શરતને આધારે? તો કે ખૂબ ખૂબ શરતને આધારે લખના પણ કે તેથી ત્રિકોણ કયો એ બી એલ સમરૂપ ત્રિકોણ પી ક્યુ એલ, કારણ કે ખૂબ ખૂબ બરાબર શરત લખવી પડે, કારણ કે ખૂબ 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 શરતને આધારે સાબિત છે। ખબર પડી? ફરીથી કહું છું, જો બીજા ટકાની શરૂઆત આપણે વેધ દોરવાથી કર્યું, આટલું તમારે ક્લિયર જ હતું પહેલો કટકો। બીજા કટકાની શરૂઆત શું કર્યું કે હવે આકૃતિ દોરવાની, આકૃતિમાં વેધ દોરી આવ્યા, અહીંયા એ એલ દોર્યો, અહીંયા પી એન દોર્યો, તો એ જ લખું અહીંયા। હવે એ થઈ ગયું એટલે નવા ત્રિકોણો અસ્તિત્વમાં, એમાંના આપણે પહેલાં પહેલાં ત્રિકોણને સમરૂપ સાબિત કરવા નીકળી પડ્યા। સમરૂપ કેમ સાબિત કરશું? તો પહેલાં તો એ બે ત્રિકોણના નામ લખીએ કે ત્રિકોણ એ બી એલ અને ત્રિકોણ પી ક્યુ એલ માં, પછી હું કહેશું ખૂબ ખૂબ શરતનું પાલન થાય છે એમ કહેશું। કઈ રીતે? કે ખૂણો એ એલ બી એકરૂપ ખૂણો પી એન ક્યુ દેખાય છે, કહેશું કાઉન્ટમાં, કારણ કે કાટખૂણ। પછી ખૂણો બી અને ખૂણો ક્યુ એ સરખા જ છે, કેમ કે આ પેરેન્ટ્સના ખૂણા છે ને, તો બરાબર પેરેન્ટ્સની સંપત્તિ હોય એ છોકરાની કહેવાય, તો બે ખૂણાઓની જોડ સરખી આવે, પહેલાં ખૂણાની જોડ આ બીજા ખૂણાની જોડ, તો આ તો ખૂબ ખૂબ શરતના આધારે બંને સમરૂપ થઈ ગયા। કોણ સમરૂપ થઈ ગયા? ત્રિકોણ એ બી એલ અને ત્રિકોણ પી ક્યુ એલ થઈ ગયા સમરૂપ। તો લખ્યું ત્રિકોણ એ બી એલ સમરૂપ ત્રિકોણ પી ક્યુ એલ, કારણ કે ખૂબ ખૂબ શરત। હવે જો આ બે છોકરા પેલા પેલા છોકરા સમરૂપ થઈ ગયા, એના માટે બધું પાછું લખી શકીએ આના જેવું જ। શું લખવાનું? કે ખૂણો એ એકરૂપ ખૂણો પી, ખૂણો બી એકરૂપ ખૂણો ક્યુ, ખૂણો એલ એકરૂપ ખૂણો એ, પણ મારે એની જરૂર નથી, મને બાજુઓની જરૂર છે, બાજુઓના ગુણોત્તર, એટલે આ નથી લખતો, લખી શકાય એની જેમ, પણ મારે એની જરૂર નથી, મારે બાજુઓના ગુણોત્તરની જરૂર છે। તો આ બંને ત્રિકોણ સમરૂપ છે તો બાજુના ગુણોત્તર એ સરખા હોય, તો એ લખું કે તેથી એ બીના છેદમાં પી ક્યુ, લખીએ કે તેથી એ બીના છેદમાં પી ક્યુ બરાબર બી એલના છેદમાં ક્યુ એન, બી એલના છેદમાં ક્યુ એન બરાબર એ એલના છેદમાં પી એન, એ એલના છેદમાં પી એન। સમીકરણ ત્રણ રેડી? હવે ના અને સમીકરણ ત્રણ લખીએ શરૂ પડશે તો આપીશ, રેડી? જો ખૂણા સરખા હોય, બાજુના ગુણોત્તર સરખા હોય, કેમ કે આ બે હવે કેવા થઈ ગયા છે સમરૂપ, બરાબર સમરૂપ એટલે આવું લખી શકાય, પણ ખૂણા નથી લખ્યા, મારે બાજુના ગુણોત્તરનું જ કામ હતું લઈ લખ્યું। હવે જો આ વધારાના છે બરાબર, આમાં જ જો તો હું ઉડાડ્યો ચોકડીમાં લીધું, તમારે સ્ટાર્ટિંગમાં મારવાની બરાબર પેન્સિલથી મારવાની બરાબર, હું આ મારે આ વચલું જોતું નથી, તો વચલાનું મારે કામ નથી ચાવવાનું, તો હાલ હવે કંઈ નીકળી ગયું તો મારે આ નથી લખવું, મારે નકામ છે। તમને સમજાવવા માટે મેં કીધું કે આવું બધું લખી શકાય બાજુના ગુણોત્તર સરખા, પણ આ બાજુની માર જરૂર નથી બી એલની એને કહેવાય, તો એને હું ઉડાડી દઉં છું। તો બાકીનું શું વૈધવાલો જે લખ્યો, એ બીના છેદમાં પી ક્યુ બરાબર એ એલના છેદમાં પી એમ। હવે જો ત્રણ જણાની સીટ હતી ને,
બરાબર. તો આપણે તો એકને તો ઉડાડી દીધો તો એક જણાની જગ્યા ખાલી હોય છે ને, ખાલી જગ્યા વધે એનું હાલે લોસ છે, ગમે એને બેહાડી દેવા. બરાબર, ત્રણની સીટ છે તો ત્રણે ત્રણ પેસેન્જર ભરીને જ જાઓ. એક ભાઈનું આપણે કામ હતું એને ઉડાડી દીધા, તો બે જ હોય છે, એક સીટ તો ખાલી વહી હતી. એક સીટ શું હતી? ખાલી વહી હતી. તો એક સીટમાં ગમે એને પેસેન્જર ભરી દેવું. જો કઈ રીતે ભરવો પેસેન્જર? એબી અપોન પી ક્યુની વેલ્યુ શું થાય? બીસી અપોન ક્યુ આર થાય ને, તો અથવા તો એસી અપોન પી આર. આપણે પેલું જ લખીએ કે એબી અપોન પી ક્યુની વેલ્યુ તો શું છે? બીસી અપોન ક્યુ આર. તો અહીં એબી અપોન પી ક્યુ છે ને, બરાબર. તો એની હારવાના અહીં લખીશું કે બીસી અપોન ક્યુ આર. એને કહી દેવાનું સમીકરણ ત્રણ. હવે આ વેલ્યુ તમે ક્યાંથી ઉપાડી એનું કારણ કહેવાનું, કારણ કે સમીકરણ એક, કારણ કે સમીકરણ એક, બરાબર, કારણ કે સમીકરણ એક. ફરીથી કહું છું, આ આપણે લખના એક બે સમૃદ્ધ ત્રિકોણમાં વચલાની માલ છરૂરને રેડાને ઉડાડી દીધું, તો બાકીનો લખો એ બીના છેદમાં પી ક્યુ બરાબર એલના છેદમાં પી એમ. ત્રણ જણાની સીટ હતી, એક ભાઈ વયા ગયા, તો એક સીટ ખાલી રહી નો હાલે, તો ત્યાં આપણે કોકને બેહાડવા પડે. તો કોને બેહાડશે? તો જોઈએ એ બી અપોન પી ક્યુની વેલ્યુ શું છે? બીસી અપોન ક્યુ હોય તો આ એ બી અપોન પી ક્યુનો જ છે ને વેલ્યુ બધે. તો એ બી અપોન પી ક્યુ બરાબર શું લખી શકે? બીસી અપોન ક્યુ. બરાબર, ફરીથી આ વચલું ઉડાડી દીધું તો બાકીનું લખ્યું, પણ એક સીટ ખાલી હતી, તનની તનની કેપેસિટી હતી તો બે જ ભર્યા. તો છેલ્લી સીટમાં કોને ભરશું? એ બી અપોન પી ક્યુની વેલ્યુ. જો એ બી અપોન પી ક્યુની વેલ્યુ શું છે? બીસી અપોન ક્યુ આ. તો એ બી અપોન પી ક્યુની વેલ્યુ લખી છે અહીં બીસી અપોન ક્યુ આ. બધા વચ્ચે બરાબર જ છે, એટલે બીસી અપોન ક્યુ આર આની પણ કહેવાય, આની પણ. ક્લિયર? આને કીધું સમીકરણ ત્રણ. અહીંયા આપણો બીજો કટકો પૂરો થયો, અહીંયા આગળ બીજો કટકો પૂરો, હવે ત્રીજો કટકો રહે. ક્લિયર? બીજો કટકો તો આટલો જ હતો, અહીંયા સુધી અહીંયા બીજો કટકો પૂરો થયો. હવે ત્રીજો કટકો રે. બરાબર, તો આજના હોમવર્કમાં શું કરવાનું? તો જો અહીંયા સુધી તમને બધાને ક્લિયર છે, બરાબર. હવે આજના હોમવર્કમાં પહેલેથી લઈ અહીંયા સુધી તમે મોઢે પહેલાં લખી જ નાખશો, પછી અહીંથી તમારે આગળ લખવાનું આવે. બરાબર, અહીંથી આપણે નવું શીખ્યા છે, બીજો કટકો અહીંથી સ્ટાર્ટ થાય છે, ત્યારે જ અહીંયા વેદ દોરવાના અને આગળનું અહીંયા હુંનું લખવાનું. એટલે આજના ઉંમર આટલું તો પહેલાં મોઢે જ લખવાનું, પછી અહીંયા વેદ દોરવાનો આવે એટલે આકૃતિમાં હવે વેદ દોરવાના અને બાકીનું સમજીને લખવાનું. ક્લિયર? સમીકરણ ત્રણ છે. આજના ઉંમરમાં પાછું કેટલી વાર? 20 વાર, અહીંથી પહેલેથી લઈને ટેટ સુધી. ક્લિયર બધા? સારું, નેક્સ્ટ લેક્ચરમાં છેલ્લો પ્રકાર લેશું, એટલે આખો પ્રમેય પૂરો થઈ જાય. સારું, અહીં સુધી રાખશું વિદ્યાર્થી મિત્રો. જય શ્રાવણ બધાને. આઈ હોપ બધાને સમજાઈ ગયું હશે. વિશ યુ ઓલ ધ બેસ્ટ. હેવ અ નાઇસ ટાઈમ.